નું સૌથી વધુ બોલાતું વાક્ય કયું? દુનિયામાં સૌથી વધારે બોલાતું વાક્ય કયું? આઈ લવ યુ, આઈ એમ સોરી, ઇટ્સ ઓલ રાઈટ, ઇટ્સ ઓકે. આ છે દુનિયાના સૌથી વધુ બોલાતા વાક્યો. અને એના પછી ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. આ સેન્ટેન્સ આપણે કેટલી વાર બોલીએ છીએ એ મહત્વનું નથી, કઈ કઈ વસ્તુઓ માટે બોલીએ છીએ એ મહત્વનું છે. એક લિસ્ટ બનાવવું જોઈએ, એમાં લખવી જોઈએ બધી જ વસ્તુઓ જે આપણે કરવા ઈચ્છીએ છીએ પણ થતી નથી. કારણ, ટાઈમ નથી. એ લિસ્ટ બનાવો કે જે વસ્તુ તમારે કરવી છે પણ થતી નથી, એની સામે જો તમારે રીઝન લખવાનું હોય તો ટાઈમ નથીનું બહાનું મેક્સિમમ યુઝ થાય. અને બહાનું એટલા માટે કે કાઢવો હોય તો નીકળે જ ટાઈમ, પણ આપણે કાઢતા નથી ને બહાના કાઢીએ છીએ. ગઈકાલે મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો, ઘણા વખતે અમે વાત કરી, પછી મને એમ રિયલાઇઝ થયું કે હું છેલ્લે ક્યારે મળેલો. અલા, મળ્યા તો બહુ ટાઈમ થઈ ગયો. દર વખતે વિચારું છું કે મળીએ, પછી જેટલી વાર મને ફાવે એવું ત્યારે એને ના ફાવે, એને ફાવે હોય ત્યારે મને ના ફાવે. મેં કીધું, યાર આ તો ખરું થાય છે, ટાઈમ કાઢવો હોય તો નીકળે, બટ ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટીઝ. તમે એમ કહો, છોડો ને યાર, પછી મળશું, એ પછી પછી કરતા પાછળ જ ઠેલાતી જાય વાત. જે લોકો રિટાયર્ડ લાઈફ ગાળે છે ને, એમને પૂછો ટાઈમની કિંમત. આખી જિંદગી એકધારું કામ કરીને રિટાયર થયેલા અંકલ હોય, કે પછી દીકરીના મેરેજ પછી ઘર એકદમ ખાલી થઈ ગયું હોય અને એને સંભાળતા આંટી હોય, કે દીકરાના મેરેજ પછી વહુ આવી ગઈ હોય એટલે નવરા પડી ગયેલા આંટી હોય, એમને પૂછો કે કેટલો બધો ટાઈમ છે એમની પાસે અને કેટલું અઘરું પડે છે ખાલીપણું. સમય તો છે પણ ભરવા માટે કઈ નથી. તો આજનો મોર્નિંગ મંત્ર, લાઈફમાં પહેલા કરવાનું ઘણું હોય અને કરવા માટેનો ટાઈમ ના હોય, અને છેલ્લે ટાઈમ તો હોય પણ ભરવા માટે કઈ ના હોય. આવું ના ચાલે, બેલેન્સ તો હોવું જોઈએ. 7:12 થઈ રહી છે, 21st October 2016, ફ્રાઈડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.